ચલો મિત્રો, ગઈકાલનું અધૂરું ચાલુ કરીએ. CO2માં સહસંયોજક બંધ સી નો પરમાણુ ક્રમાંક 6 છે. સી ની ઇલેક્ટ્રોન રચના 2 4 આ કે અને આ એલ કક્ષા, કે એટલે પહેલી કક્ષા, એલ એટલે બીજી કક્ષા, 2 છે. થાય સી ને તેના નજીકના નિષ્ક્રિય તત્વ એની એટલે નિયોન જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરવા માટે ચાર ઇલેક્ટ્રોન જરૂરી. સીને કેટલા ઇલેક્ટ્રોન જરૂરી છે? 4 ઇલેક્ટ્રોન. હવે કોની વાત કરીએ? કોનો પરમાણુ ક્રમાંક 8 છે. કોની ઇલેક્ટ્રોન રચના 2 6. કોને તેના નજીકના નિષ્ક્રિય તત્વ એની એટલે કે નિયોન જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર. સી ને 4 ની જરૂર, ઓ ને 2 ની જરૂર. એટલે સી શું કહેશે? કે સી એમ કહેશે કે 2 ઓ આવે, સી 1 ઓ સાથે 2 ની ભાગીદારી કરશે અને સી બીજા ઓ સાથે પણ 2 ની ભાગીદારી કરશે. એટલે સી ને 4 ની ભાગીદારી પૂર્ણ થશે અને ઓ ને 2 ની ભાગીદારી પૂર્ણ થશે. આથી 1 સી પરમાણુ એ 2 ઓ પરમાણુ સાથે 2 2 ઇલેક્ટ્રોનની સરખી ભાગીદારી કરી સહસંયોજક બંધથી જોડાઈ CO2 અણુ બનાવે છે. ચાલો હવે એની રચના બતાવી. સી અહીંયા છેલ્લી કક્ષા મેળવી ઇલેક્ટ્રોન 4, એટલે આપણે 4 દોરવાના. કેટલાની ભાગીદારી કરે? 2 2. હું આવી તો ગુણ છે અહીંયા 2%, અહીંયા 2%, અને ઓ ઓમાં કેટલા આવે? 6. 2 ની ભાગીદારી કરે છે. 1 ઓ 2 ની, આવા 2 ઓ છે એટલે આપણે બગડો લખી નાખીશું આગળ. આ 6 અમે દોર્યા છેલ્લી કક્ષા ને ઇલેક્ટ્રોન, અને આ 2 લખી નાખ્યું. થયું શું? આવું કામ થશે. આ સી છે, 2 ઇલેક્ટ્રોન મૂકશે, 1 ઓ આવશે એના 2 ઇલેક્ટ્રોન વચ્ચે મૂકશે. બ્લુ પેન થી દોરીએ ઓ. બીજો ઓ આવશે આ બાજુ, 2 ઓ હતા ને, આ રીતે 2 2 ઇલેક્ટ્રોન ભાગીદારી અહીંયા કરશે. જુઓ મિત્રો, આ રાઉન્ડ કરું, ગ્રાઉન્ડ છે એ બતાવે છે. સી ના 4 ખૂટતા થઈ થઈ ગયા. આ રાઉન્ડ બતાવો કે જે સી અને ઓ નો બંધ બનાવ્યો, બંધન ઇલેક્ટ્રોન યુગમાં થયા. અને અહીંયા જુઓ મિત્રો, આ ઓ ના 2 4 6 8 થઈ ગયા, આ બાજુ પણ ઓ ના 8 થઈ ગયા. એટલે આવું થશે, સી આ બાજુ 2 બંધ, 1 બંધ આ બીજો બંધ, સી આ બાજુ 1 બંધ આ બીજો બંધ, સહસંયોજક બંધ આ પણ સહસંયોજક બંધ 2 બંધ, અને CO2 પણ આ રીતે CO2 અણુ બનાવે છે. હવે વાત કરીએ એમોનિયા. એમોનિયા અણુમાં સહસંયોજક બંધ N નું પરમાણુ ક્રમાંક 7 છે. એની ઇલેક્ટ્રોન રચના 2 5 છે અથવા થાય. N ને એના નજીકના નિષ્ક્રિય તત્વ એની જેવી
स्थायी रचना प्राप्त करवा। नॉन इलेक्ट्रॉन जरूरी थे। बात करें एच, एच नो परमाणु क्रमांक एक छे, यानी इलेक्ट्रॉन रचना एक के कक्षा में एक एच ने निष्क्रिय तत्व एच ही देवी स्थायी रचना प्राप्त करवा माटे एक इलेक्ट्रॉन जरूरी छे। એટલે હવે થાય શું, એન ને કેટલા ખૂટ્યા, એન ને ત્રણ ખૂટ્યા, એચ ને એક ખૂટ્યો, એટલે એન ને ત્રણ ખૂટ્યા, એટલે ત્રણ ની ભાગીદારી કરે, પણ એકલા એચ સાથે ત્રણ ની ભાગીદારી થાય નહીં, કારણ કે એચ ને એક ની જ જરૂર છે, એન ને ત્રણ ની જરૂર છે, એટલે એન એમ કહે છે કે એન એ એચ ને એમ કે ત્રણ એચ લઈ આવો તો ત્રણે એચ સાથે એક એક ઇલેક્ટ્રોન ની સરખી ભાગીદારી કરીને એન નું કામ પૂર્ણ થાય અને એચ નું કામ પણ પૂર્ણ થાય, એટલે આવું થશે એન પરમાણુ, બીજા ત્રણ એચ પરમાણુ સાથે એક એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરીને સહસંયોજક બંધથી જોડાઈને ભાગીદારી કરે છે, કેટલી ભાગીદારી કરે, ત્રણ, પણ ત્રણ આ રીતે ભાગીદારી કરે, એટલે અમે પાંચ આવી દીધું, એક એચ અહીંયા, બીજો એચ અહીંયા, ત્રીજો એચ વત્તા ત્રણ એચ, ત્રણ એચ હતા, એક અહીંયા બન્યું, એક અહીંયા બન્યું, એક અહીંયા ભાગીદારી બન્યું છે, ટોટલ એન ના આઠ થઈ ગયા, ત્રણ બે ચાર છ આઠ, એચ ના થઈ ગયા, જુઓ તો થઈ ગયા, લાવું થયું મિત્રો, જેટલા સહસંયોજક બંધ ભણવાના તે બધા પતી ગયા, તો ખાલી અહીંયા કાર્બન ની થોડી વાત કરી લઈએ, ચતુસંયોજક કેમ છે, અને પછી આપણે બીજા વિડીયો બહુ મહત્વનો એ, એટલે બીજો જે આના પછીનું બોર્ડ આવશે, સંતૃપ્ત અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, એ આવડશે તો જ તમને સમૂહના નામકરણ આવડશે મિત્રો, એટલે આજે સંતૃપ્ત અસંતૃપ્ત આના પછી ભણીએ છીએ, આપણે જોઈ લો પેલા કાર્બન ની તત્વો સંયોજકતા, સી નો પરમાણુ ક્રમાંક, સોરી સી ની ઇલેક્ટ્રોન રચના બે ચાર છે, ને પુષ્પક રચના પૂર્ણ કરવા અથવા સ્થાયી રચના પ્રાપ્ત કરવા માટે ચાર ઇલેક્ટ્રોન ની જરૂર છે, સી ઇલેક્ટ્રોન ગુમાવી કે મેળવી શકીને શકતો નથી, એટલે કે આયનીય બંધ રચી શકાતો નથી, રચાતો નથી, આથી સી પરમાણુ ચાર ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધથી જોડાઈને
सहसंयोजक संयोजन बनावे छे। आथी सी चतु संयोजक छे। ग्रीक में जो हूँ फोटो पाड़ी दो पी आप जोरदार वस्तु भाई संतुलित असंतुलित हाइड्रोकार्बन प्रकार जो लो मित्रों बे मिनिट। चलो आगे आगे एवं जुए कि कार्बन चतुसंयोजक है कारण के कार्बन एक चार इलेक्ट्रॉन भागीदारी कर संयोजन बना चार भागीदारी करे चतुसंयोजक बनाने पर कार्बन एक अद्वितीय तत्व है। अद्वितीय बहुत महान तत्व है कारण जय कार्बन ने भागीदारी करने कोई ना मे तरह कार्बन एना जीवा बीजा कार्बन साथ भागीदारी कर ना इलेक्ट्रॉन सर्जक बंदी जोड़ी कार्बन एक संयोजन बनाए। एट मित्रों कार्बन जो एक एवं तत्व है कैटेनेशन ना गुणधर्म धरावे। कैटेनेशन एटले शू कार्बन एना जीवा बीजा असंख्य तमे इच्छा धराव एटला कार्बन तमे एक दस कार्बन सौ कार्बन हजार कार्बन लाखों कार्बन कार्बन एना जीवा बीजा असंख्य कार्बन परमाणु साथे सहसंयोजक बंधी जोड़ीने एक लांबी श्रृंखला बनावे एने कैटेनेशन ना गुणधर्म कहेवाय। हवे कैटेनेशन ना गुणधर्म ने कारणे जे कार्बनिक संयोजन बन्या छे એને હાઇડ્રોકાર્બન સંયોજન જ્યાં જ્યાં એને બંધ ખૂટતા હોય ઇલેક્ટ્રોનની ભાગીદારી માટે ખૂટતું હોય ત્યાં હાઇડ્રોજન એને મદદ કરવા આવી જાય। એટલે કાર્બનિક સંયોજનો એટલે કે હાઇડ્રોકાર્બન સંયોજનો મોટે ભાગે કાર્બન અને હાઇડ્રોજનના બનેલા હોય તો કાર્બનિક સંયોજનોમાં કાર્બન કાર્બન સાથે તો જોડાયેલો હોય સાથે સાથે કાર્બનની સાથે હાઇડ્રોજન પણ સંયોજક બંધથી જોડાયેલો હોય। તો મિત્રો હવે આપણે એ જોઈએ હાઇડ્રોકાર્બન સંયોજન એટલે કે કાર્બનિક સંયોજન कार्बन कार्बन वच्ची ने बनिया करे प्रकार अथवा एवं लखाय हाइड्रोकार्बन संयोजन एमां बे प्रकार संतृप्त हाइड्रोकार्बन संयोजन असंतृप्त हाइड्रोकार्बन संयोजन। संतृप्त हाइड्रोकार्बन संयोजन कौन कहेवाय जे हाइड्रोकार्बन संयोजन हाइड्रोकार्बन संयोजन એટલે ખબર પડી ગઈ ને કાર્બન ને હાઇડ્રોજન કાર્બન કાર્બન સાથે જોડાયેલો જો હોય ધારો કે 10 કાર્બન જોડ્યા અમે એકબીજા સાથે પણ એમાં જો કોઈ ભાગીદારી ખૂટતી હોય કાર્બન ને તો એ હાઇડ્રોજન એની સાથે એક એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરવા કરતો જાય એટલે કાર્બન ની સંયોજકતા પૂર્ણ એટલે હાઇડ્રોકાર્બન સંયોજન કહેવાય જે કાર્બનિક જે સંયોજનમાં કાર્બન ને હાઇડ્રોજન બંને આવેલા હોય એકબીજા સાથે ભાગીદારી કરે એટલે હાઇડ્રોકાર્બન સંયોજન કહેવાય।
જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં કાર્બન કાર્બન વચ્ચે સહસંયોજક એક બંધ હોય સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન કહેવાય. સંતૃપ્ત સંતૃપ્ત એટલે કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ, એક હું એમ કહું આ એક બે ત્રણ ચાર પાંચ આ સંતૃપ્ત રહો કેમ અહીંયા બધે એકલ બંધ છે આમ દ્વિબંધ ત્રિબંધ નથી. સમજાવું છું તમને આ સંતૃપ્ત સંયોજન ધરાવતી શ્રેણી આલ્કેન શ્રેણી કહે. એટલે એનું ઉદાહરણ આલ્કેન શ્રેણી. આલ્કેન શ્રેણીના બધા સંયોજનો સંતૃપ્ત, એમાં ક્યાંય દ્વિબંધ કે ત્રિબંધ નહીં જોવા મળે. આલ્કેન શ્રેણીના સામાન્ય સૂત્ર સી એન એચ ટુ એન પ્લસ ટુ છે. એન બરાબર કાર્બન પરમાણુની સંખ્યા. તો હવે કામ શરૂ થયું આપણું. અહીંયા આવે નામ, અહીંયા આવે અણુસૂત્ર, અહીંયા બંધારણીય સૂત્ર, અહીં આવશે એન. એન એટલે કાર્બનની સંખ્યા. N બરાબર એક. જ્યારે એક કાર્બન હોય મિત્રો ધ્યાનથી જોજો મજા આવશે. જ્યારે એક કાર્બન અહીંયા એક મૂકો સી એક એચ બે કા બે વત્તા બે એટલે ચાર. ત્યારે નામ થાય મિથેન. એન પ્રત્યે લાગ્યો ને અણુસૂત્ર થાય સી વન એચ ફોર. વન ના લખાય એટલે સી એચ ફોર. બંધારણ આવું થાય એક જ કાર્બન છે અને ચાર સી વત્તા એચ વડે પૂર્ણ થાય એન બંધારણીય સૂત્ર. એન બરાબર બે લો એટલે કાર્બનની સંખ્યા બે હોય એને કહેવાય ઇથેન. તો બે મૂકો સી ટુ એચ બે દુ ચાર વત્તા બે એટલે છ. એનું બંધારણીય સૂત્ર કેટલા કાર્બન છે બે એક બે. આ કાર્બનની એક સંયોજકતા પૂર્ણ થઈ, ચાર પૂરી કરવાની. આ એક કાર્બન કાર્બન વચ્ચે પૂર્ણ થઈ બાકીની ત્રણ. ગણી નાખો જો છ થઈ ગયા એકદમ ત્રણ ને ત્રણ છ. એન બરાબર ત્રણ એને કહેવાય પ્રોપેન. ત્રણ મૂકો ત્રણ દુ છ બે આઠ એક બે ત્રણ. આ કાર્બનની એક પૂરી થઈ ગઈ, બીજી ત્રીજી ચોથી. આ કાર્બનની બે પૂરી થઈ ગઈ સંયોજકતા બે ખૂટી, ચાર પૂરી કરવાની ભાઈ. આ કાર્બનની કેટલી પૂરી થઈ એક, બીજી ત્રીજી ચોથી. ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. એન બરાબર ચાર અને કે બ્યુટેન ચાર મૂકો સી ફોર
डबल करता बे वधारे 4 2 8 એટલે 10 ઠીક 2 3 4 જો આ બે પતી ગયા ત્રીજું ના ચોથું અહીંયા બે પતી ગયા ત્રીજી ના ચોથું અહીંયા એક પતી પાંચમું કેન કેન एन पांच डबल करता बे वधारे पांच दस ने बे बार तो एक बे त्रण चार पांच एक बे ने बे पति त्रण ने बे पति ने बे पति एक पति बे त्रण चार गणी ना कोई एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अगियार बार आ रीते मित्रों अल्केन श्रेणी थी जेमां नाम ने अंत बधे आपणे जोयुं एन प्रत्यय ज आवे अहींथी हूँ लखी छू मैं सी ने फरी અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જોજો મિત્રો અહીંયા એવું લખી દીધું જે હાઇડ્રોકાર્બન છે એમાં કાર્બન કાર્બન સંયોજક એક બંધ પડે આમાં બે ભાગ પડશે જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં કાર્બન કાર્બન વચ્ચે સહસંયોજક દ્વિબંધ અથવા સહસંયોજક દ્વિબંધ હોય તેને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન કહેવાય ચલો હવે અહીંયા લખીશું ઉદાહરણ અહીંયા આલ્કેન શ્રેણી હતી આલ્કીન શ્રેણી ના સંયોજનમાં આલ્કીન શ્રેણીના સંયોજન અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન છે કારણ કે કોઈ પણ બે કાર્બન વચ્ચે ક્રમિક કાર્બન છે સહસંયોજક વી બંધ આવેલો છે ચલો જોઈએ આપણે આલ્કીન શ્રેણીના નામને અંતે ઈન પ્રત્યય લાગે છે એનું સામાન્ય સૂત્ર CN H2N છે જ્યાં N બરાબર કાર્બન પરમાણુની સંખ્યા ચલો હવે સ્ટાર્ટ કરીએ આપણે એન ના અણુસૂત્ર અને આવતો બંધારણીય સૂત્ર જો આમાં સ્પષ્ટ ભાષામાં કોઈ પણ બે કાર્બન કાર્બન વચ્ચે સ્વસંયોજક દ્વિબંધ હોય આમાં બે કાર્બન તો મિનિમમ હોવા જોઈએ
આમાં એવું જરૂરી નતું હોય એકલો એક કાર્બન હોય તો એ ચાલતું હતું, કારણ કે એ સહજીવી એક જ બંધ છે બધી જગ્યાએ, કે દ્વિબંધ એવું દેખવા મળ્યું નથી. એટલે એચ સાથે એકલ બંધ બનાવે તો પણ ચાલે, પણ આમાં મિનિમમ બે કાર્બન તો હોવા જ જોઈએ કે જેમાં કાર્બન કાર્બન દ્વિબંધ બનતો હોય. અહીંયા શરૂઆત પહેલો ઘટક બે થી થાય, એન બરાબર બે, એને કહેવાય ઇથીન. આમાં ઇથેન હતો આલ્કેન શ્રેણીમાં, એનો એન બરાબર બે હોય એટલે આલ્કીન ઘટક નો થયો ઇથીન. એનું અણુસૂત્ર જેટલા કાર્બન એનથી ડબલ હાઇડ્રોજન સુ એચ ફોર, અને બે કાર્બન, બે કાર્બન વચ્ચે દ્વિબંધ. હવે સંયોજકતા પૂરી કરો અને બે થઈ ગઈ એટલે ત્રીજી, અને ચોથી, અને પણ બે થઈ ગઈ ત્રીજી ચોથી થઈ. એન બરાબર ત્રણ લો, એન બરાબર ત્રણ આમાં શું કહેવાતો હતો પ્રોપેન, એમ જે અહીંયા શું કહેવાશે પ્રોપીન. કાર્બન ત્રણ એનથી ડબલ હાઇડ્રોજન, અહીંયા ત્રણ કાર્બન દોર્યા તમે, ત્રણ કાર્બન દોર્યા પછી તમારે કોઈ પણ બે ક્રમિક કાર્બન વચ્ચે દ્વિબંધ બતાવવાનું છે. તમારી ઈચ્છા થાય આ બે, તમારી ઈચ્છા થાય આ બે, તો હું આ બે વચ્ચે બતાવી અહીંયા એકલ બંધ. તો હવે આની ચાર પૂરી કરવા માટે એક બે ત્રણ ચાર, આ ચાર પૂરી થઈ ગઈ પહેલા કાર્બન, એટલે આ કાર્બન કેટલી પૂરી થઈ ગઈ, એક ને બે ત્રણ પૂરી થઈ ગઈ. તો ઉપર લખો તો બી કાર્બન અહીંયા બરાબર ના લાગે કે ના લાગે, પછી આ કાર્બન ની બે પૂરી, ત્રણ ચાર ગણો કેટલા કાર્બન થયા, ત્રણ હાઇડ્રોજન કેટલા થયા ગણો તો, એક બે ત્રણ ચાર પાંચ છ, બે ચાર છ, એન બરાબર ચાર, એને કહેવાય બ્યુટીન સી ફોર એચ એટ, ચાર કાર્બન, એક બે ત્રણ ચાર. તમને એમ થાય આમાં કોની વચ્ચે આપણે બનાવીએ, કોઈ પણ બે કાર્બન ની વચ્ચે બનાવો, કોઈ પણ બે, હું આ બે ની વચ્ચે બનાવી દીધું, બને બની ગયો આ એકલ બંધ, આ એકલ બંધ. ચલો આની ચાર પૂરી કરો, એક બે ત્રણ ચાર, અને ત્રણ થઈ ગઈ ચાર, અને ત્રણ થઈ ગઈ ચાર, એક બે ત્રણ ચાર ગણો તો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, એમ બરાબર પાંચ, એને કહેવાય પેન્ટીન. એના કરતા ડબલ હાઇડ્રોજન, ચલો પાંચ કાર્બન, એક બે ત્રણ ચાર પાંચ. કોઈ પણ બે વચ્ચે બનાવીએ, આ બે આ બે આ બે આ બે જેની વચ્ચે, હું આ બે વચ્ચે બનાવી, આ સિંગલ બંધ થઈ ગયું કાર્બન કાર્બન. હવે આને ચાર બનાવવા માટે એક બે ત્રણ, બે ને ત્રણ ને ચાર, થઈ ગયું. સંયોજનો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો છે, કારણ કે તેમાં કોઈ પણ બે ક્રમિક કાર્બન કાર્બન વચ્ચે સહસંયોજક ત્રિબંધ આવેલો છે. આલ્કાઇન શ્રેણીના નામને અંતે
आई के लागे अल्काइन श्रेणी में सामान्य सूत्र CnH2n माइनस टू छे सॉरी આલ્કેન શ્રેણીનો CN H2N plus 2 જેટલા કાર્બન એન્થી ડબલ વત્તા બે હાઇડ્રોજન આલ્કીનમાં જેટલા કાર્બન એન્થી ડબલ હાઇડ્રોજન આલ્કાઇનમાં જેટલા કાર્બન એન્થી ડબલ કરતા બે ઓછા હાઇડ્રોજન છે યા N બરાબર કાર્બન પરમાણુની સંખ્યા આમાં પણ કોઈ પણ બે ક્રમિક કાર્બન એટલે બે કાર્બન તો હોવું જ જોઈએ અહીંયા તમે બે ક્રમિક કાર્બન ના રાખો તો ચાલે કાર્બન ये हाइड्रोकार्बन संयोजन में कार्बन सहसंयोजक एकल बंध थी जोड़ा है क्योंकि हाइड्रोजन साथ एकल बंध बना ही सकते हैं यहाँ फिक्स है कार्बन कार्बन वाले द्विबंध नहीं यहाँ फिक्स है कार्बन कार्बन वाले द्विबंध चलो वही यहाँ लगती है सो एन બંધારણીય સૂત્ર અમે એક એન આવે જ નહીં બે કાર્બન તો આવવા જોઈએ અને કહેવાય ઇથાઇન એનું વ્યવહારિક નામ છે એસિટિલિન વ્યવહારિક નામ કદાચ એમસીક્યુ પૂછાય જેટલા કાર્બન એનાથી ડબલ કરતા બે ઓછા હાઇડ્રોજન ડેલ્ટા ઓછા બે બે કાર્બન 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 વચ્ચે ત્રિબંધ તો આની સંયોજકતા પૂરી કરો પૂરી થઈ ગઈ એન બરાબર ત્રણ તો પાઈ C3 જેટલા કાર્બન એન્થી ડબલ ઓછા બે હાઇડ્રોજન ત્રણ દૂર છ ઓછા બે એટલે ચાર તો મિત્રોમાં ત્રણ કાર્બન છે યુરિયામાં ત્રણ કાર્બન કોઈ પણ બે વચ્ચે નાની બે વચ્ચે ત્રિબંધ બનાવી લો સંયોજકતા પૂરી કરીએ કે આ બે કાર્બનિક બંધ આ કાર્બન કાર્બન જોડે ત્રિબંધ અને એક પૂરી કરી ચાર આ સીની જો આ ત્રણ ને એક ચાર પૂરી થઈ ગઈ આ સીની કેટલી પછી એક જ બે ત્રણ ચાર एक बे त्रन चार आई गयु एन बराबर चार ब्यूटाइन चार दू आठ ऊंचा बे एटले छ केटला कार्बन चार एक बे त्रन चार त्रिबंध जोड्यो अंदर एक बंध त्रणी के भी खूबी एक थी बे त्रन डबल करता बे ऊंचा आठ पांच कार्बन एक बे त्रन चार पांच कार्बन चतुर्थ चार भागीदार थवा जोईए आ कार्बन ने चार भागीदार दीधी त्रण साथे करी एक नी साथे આ કાર્બને આ કાર્બન સાથે એકની કરી કે બાકીના ત્રણ હાઇડ્રોજન ઉમેરીને આ કાર્બને આની સાથે એકની ભાગીદારી કરી આ કાર્બને આની સાથે એકની ભાગીદારી કરી આ બધી એક એટલે બે ભાગીદારી પછી બે કુટી બે હાઇડ્રોજન જોડે આ કાર્બન સાથે એકની ભાગીદારી કરી પણ ત્રણ ની બાકી રહી ત્રણ કુટી એટલે ત્રણ હાઇડ્રોજન સાથે થઈ અને પેન્ટાઇન મિત્રો આ જે લખ્યું બહુ કામની વસ્તુ લખી આ તમને આવડવું જોઈએ બેઝિક નોલેજ છે આ બધું અને આ તફાવત પણ પૂછાઈ શકે તો
એટલે મેં આ બધું લખીને આપ્યું તમે હોમવર્કમાં બધું બે વાર લખવાનું. કાલે હું તમને ગુરુવારનું પેપર ક્યારે આપવા આવવાનું છે, ક્યાં આપવા આવવાનું છે અને કેટલા વાગે આપવાનું એનો મેસેજ કરીશ આવતીકાલે. અને મેથ્સનું પેપર આજે મૂકી દઉં છું નવું ચિત્ર. નવું મેથ સાયન્સ બંનેનું પેપર લખી નાખવાનું છે ઓપ્શન સાથે. ગુરુવારે જે લોકો આપશે એને શુક્રવારે આપણે લાઈવ લેક્ચરમાં બેસવા દઈશું. એટલે મિત્રો મહેરબાની કરીને તમે આ કામ કરજો તો મજા આવશે. આપણે 6 સ્કૂલના પેપર લખવાના છે, ગણિત વિજ્ઞાનના, યાદ રાખજો. આવજો.